हेलो, गुड आफ्टरनून स्टूडेंट्स, हाउ आर यू ऑल? फाइन। तमने बधाने रिजल्टनी तारीख मळी गई छे, खबर छे ने? तो आ वखते रिजल्ट ऑनलाइन देखावानुं नथी, तमारे बधाए कम्पलसरी ऑफलाइन में ज लेवा माटे आववानुं छे। अने हवे तमारे स्कूले पण आववा माँडवानुं छे। घणा बधा दिवस थई गया, रेग्युलर स्कूल चालू थई गई छे, बराबर ने? तो हवे तमारे स्कूलमां आववा माँडवानुं छे। ने સોમવારથી તમારે ડાયરી પણ મને રિઝલ્ટ લખવા માટે આપી દેવાની છે, બરાબર? ચાલ, આની અંદર આપણે એક્સરસાઇઝ 13.3 કે જે આ ચેપ્ટરનું લાસ્ટ સ્વાધ્યાય છે, એમાં આપણે ક્વેશ્ચન નંબર 1 કરેલો। ક્વેશ્ચન નંબર 1માં શું કરેલું હતું ખબર છે? ક્વેશ્ચન નંબર 1માં એક્સપાન્ડેડ ફોર્મમાં આ સંખ્યાને આપણે લખેલી હતી। રાઇટ ધ ફોલોઈંગ નંબર્સ ઇન ધ એક્સપાન્ડેડ ફોર્મ। આવી રીતે જે મોટી સંખ્યા આપી હોય એને પહેલાં 10,000, 1,000, 100, 10 એના ગુણાકારમાં લખવાની, અને પછી 10ના ઘાત સ્વરૂપે લખવાની। આ પ્રમાણે મેં તમને સમજાવેલું। હવે છે ક્વેશ્ચન નંબર 2, એમાં શું કરવાનું છે? ફાઇન્ડ ધ નંબર્સ ફ્રોમ ઈચ ઓફ ધી ફોલોઈંગ એક્સપાન્ડેડ ફોર્મ। હવે આપણને એક્સપાન્ડેડ ફોર્મ આપ્યું છે, એના પરથી આપણે શું લખવાનું છે? નંબર સંખ્યા શોધીને લખવાની છે। દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો। આવું આપ્યું છે, 8×10⁴ +6×10³ +0×10² +4×10⁻¹ +5×10⁻¹। આ સંખ્યા આપી છે, 10^4। 10^4 એટલે એક પછી કેટલા શૂન્ય આવે ખબર? 4 શૂન્ય આવે, જુઓ, 1, 2, 3, 4। 8×10,000 +6×10³ 10³ 3 મીંડા આવે, એક પછી 1, 2, 3 ઝીરો આવ્યા, +0×100 10² ઇઝ ઇક્વલ ટુ 100। યાદ રાખજો કે ઝીરોનું પણ તમારે કમ્પલસરી લખવાનું છે। +4×10⁻¹ 4×10 +5×10⁻¹ ઇઝ ઇક્વલ ટુ 1। ખબર છે ને, મેં તમને લોકોને કાલે ક્લાસમાં કરાવ્યું, કોઈ પણ સંખ્યાનો ઝીરો ઘાત એટલે એનો જવાબ 1 આવે, એટલે તમારે 10નો ઝીરો ઘાત કેટલું લખવાનું છે? 1 લખવાનું છે। હવે આના પછી છે ને આ એક સ્ટેપ લખવાનું છે, મેં કૌંસમાં જે લખ્યું છે તે પછી આ સંખ્યા લખવાની છે। 8×10,000 એટલે 80,000 થાય। અહીંયા એક બિંદુ આવે, બરાબર છે? 8×10,000 એટલે 80,000, 6×1,000 એટલે 6,000, 6×1,000 ઇઝ ઇક્વલ ટુ 6,000 +0×100 ઇઝ ઇક્વલ ટુ 0, 4×10 ઇઝ ઇક્વલ ટુ 40 +5×1 ઇઝ ઇક્વલ ટુ 5। હવે જુઓ, 80,000 + 6,000 + 0 + 40 + 5 આપ્યું છે ને, આ બધાનો તમે સરવાળો કરો, એડિશન કરો, એટલે એ સંખ્યા કઈ મળે? 86045 86045 આ સંખ્યા છે 86045 86045। ખ્યાલ આવે છે આ વસ્તુ? તો આ રીતે જે એક્સપાન્ડેડ સ્વરૂપ આપ્યું હોય એને તમે નંબર્સમાં પણ ફેરવી શકો છો, અને આ આપ્યું હોય, સંખ્યા આપી હોય, તો તેને તમે એક્સપાન્ડેડ ફોર્મમાં પણ લખી શકો છો, બરાબર? ચાલો બીજું જોઈએ, 4×10⁵ 10⁵ છે તો 1ની પાછળ કેટલા ઝીરો તમારાથી લખી શકાય? 50 1, 2, 3, 4, 5 પછી 5×10³ 5×1 3 ઝીરો આવશે, 1, 2, 3 10³ 1,000 + 3×10², 10² એટલે 100, અને 2×10⁻¹ એટલે 1, 10⁻¹ એટલે 1। હવે તમે જુઓ, 4×10⁵
एक बे त्रण चार पांच मींडा छे ने एटले अहीं चार नी पाछळ ए पांच मींडा लखाई देवाना कारण के आपणे अहीं गुणाकार करीए छे। चालीस हज़ार, चालीस हज़ार नथी, दस नो पांच घात छे। जुओ एकम दशक सौ हज़ार दस हज़ार लाख तो केटला बनवाना चालीस लाख, चार लाख। एकम दशक सौ हज़ार दस हज़ार लाख, चार लाख। पछी अहींया टीचर प्रॉब्लम थयो लागे छे, शू प्रॉब्लम थयो छे खबर छे? दस नो पांच घात पछी दस नो त्रण घात ज आवी जाय छे तो दस नो चार घात क्यां गयो? अहींयाथी नथी देखातुं ने? चलो आपणे जोईए के शूँ थाय छे। पांच गुणिया हज़ार एटले पांच हज़ार तो लखाई गया, त्रण गुणिया सौ एटले त्रण सौ पण लखाई गया, पछी बे गुणिया एक एटले बे पण लखाई गया। હવે છે ને જે જે સંખ્યા નથી ને ત્યાં તમારે ઝીરો લખવા પડે। કેમ ઝીરો લખવા પડે? કેવી રીતે ખબર પડી? અહીંયા પાંચ ઘાત છે, અહીંયા ત્રણ ઘાત છે તો ચાર ઘાત નથી ને, તો ચાર ઘાતનું વચ્ચે શૂન્ય લખવાનું હોય, પછી ત્રણ ઘાત છે, બે ઘાત છે, પછી પાછું વચ્ચે એક ઘાત નથી તો એક ઘાતના પાછા ઝીરો લખાય અને પછી એનો જે સંખ્યા હોય તે લખી દેવાની રહેશે। એટલે આ દાખલામાં એક કાળજી રાખો, જુઓ તમે અહીંયા ચાર લાખ તો લખ્યા, પછી જે સંખ્યા નથી, જે સ્થાન નથી તે સ્થાનમાં તમારે ઝીરો બતાવવાનું, પછી પાંચ એ હજારના સ્થાનમાં છે, પછી ત્રણ એ સોના સ્થાનમાં છે, પછી દશકના સ્થાનમાં પણ નથી, તો જ્યાં આપણે નથી ત્યાં ઝીરો લગાવી દેવાનો અને પછી જે સંખ્યા હોય એ સંખ્યા મૂકી દેવાની રહેશે। ખ્યાલ આવે છે? ફરીથી કરો છો કે બધા? અને અમુક લોકો વિડીયો જોવાનું બંધ કરી દીધું છે કે અમે ઓફલાઈન જઈએ છીએ એટલે વિડીયો જોવાના નથી, એવું નથી। આપણે ગણિતમાં બંને વસ્તુ ચાલુ રાખવાની છે। આપણી સ્કૂલ એપ બહુ સરસ છે, એની અંદર વિવિધ માહિતી પણ તમને મળે છે ભણવા ઉપરાંતની, એટલે આપણે સ્કૂલ એપનો ઉપયોગ તો કરવાનો જ છે, એટલે આ એપ જોવાની જ છે, હોમવર્ક દરરોજનું દરરોજ ચેક કરવાનું જ છે, બરાબર ને? ચાલો, થ્રી ઇન્ટુ ટેન રેઝ ટુ ફોર, અહીંયાથી જ આપણને ખબર પડી જાય કે કઈ કઈ જગ્યાએ આપણે શૂન્ય મૂકવાના આવશે। જુઓ દસની ચાર ઘાત છે ને, પછી દસની બે ઘાત આવી ગઈ તો દસની ત્રણ ઘાત તો આવી જ નહીં ને, પછી બે ઘાત આવી પછી ઝીરો ઘાત આવી ગઈ તો દસની એક ઘાત પણ નહીં આવી, એટલે આમ બે જગ્યાએ તમારે વચ્ચે શૂન્ય મૂકવાના આવશે તમે જે મેઇન નંબર લખો છો તેની અંદર, બરાબર? ચાલો આપણે પહેલાં એને ફેરવીએ। દસનો ચાર ઘાત એટલે એકની પાછળ કેટલા મીંડા આવવાના? ચાર મીંડા આવવાના, એક બે ત્રણ ચાર, દસ હજાર। દસનો વર્ગ એટલે એકની પાછળ બે મીંડા, દસનો વર્ગ એટલે સો, દસની ઝીરો ઘાત એટલે એક। જુઓ આ ત્રણ ગુણ્યા દસ હજાર એટલે ત્રીસ હજાર થવાના, સાત ગુણ્યા સો એટલે સાતસો થવાના, પ્લસ ફાઇવ। હવે જુઓ ત્રીસ હજાર વત્તા સાતસો એટલે વચ્ચે શું આવ્યું? ઝીરો છે ને, આ ત્રણ પછી ઝીરો પછી સાત પછી પાછા ઝીરો, કારણ કે બે ઘાત અને ઝીરોની વચ્ચે એક ઘાતમાં કશું નથી એટલે ઝીરો અને પછી પાંચ। આ પ્રમાણે જ્યારે ઝીરોવાળી સંખ્યા આવે ને ત્યારે તમારે કાળજી રાખવાની, કારણ કે આમાં પણ એ દેખાતું નથી, પહેલાં આનું આમાં ફેરવવાનું હોય ને તો તમે લખી નાખશો, પણ આમાંથી આમાં જવાનું હોય ને ત્યારે ઝીરો લખવામાં કાળજી રાખજો, કઈ કઈ સંખ્યાએ ઝીરો છે તે તમારે જોઈ લેવાનું, ઓકે? ચાલો આગળ જોઈએ। થ્રી ઇન્ટુ ટેન રેઝ ટુ ફોર, ટુ પાછું વચ્ચે ઝીરો આવશે, ટુ પછી વન નથી પાછું વચ્ચે ઝીરો આવશે। જુઓ થ્રી ઇન્ટુ ટેન રેઝ ટુ ફોર, એકની પાછળ ચાર મીંડા, દસ હજાર, દસનો બે ઘાત એટલે સો, દસનો ઝીરો ઘાત એટલે એક, ત્રીસ હજાર, થ્રી ઇન્ટુ ટેન થાઉઝન્ડ ઇઝ ઇક્વલ ટુ થર્ટી થાઉઝન્ડ, ત્રીસ હજાર વત્તા સેવન ઇન્ટુ હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ સેવન હંડ્રેડ, સાતસો, ફાઇવ ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ, ત્રીસ હજાર સાતસો પાંચ, ત્રીસ હજાર સાતસો પાંચ। ખબર પડી? આવી રીતે કરવાનું છે। હવે આવડશે આ જાતે કરતા? નવ ગુણ્યા દસનો પાંચ ઘાત એટલે એકની પાછળ પાંચ મીંડા લખ્યા, ઓહોહો પાંચ ઘાત પછી બે ઘાત, ચાર ઘાત નથી, ત્રણ ઘાત નથી, તો ટીચર અહીંયા વચ્ચે બે મીંડા આવે,
હા આવ્યા જો બે મીંડા છે ને, નવ પછી બે મીંડા પછી બે પછી એક ઘાત તો છે એટલે ત્રણ, તો પેલું ઝીરો ઘાત નહીં મળે એટલે ઝીરો. ઘણા અહીંયાથી દાખલાને અટકાવી જ દે, ચાલો ટુ થ્રી, તો પાછળ તો નહીં મળે. દસનો ઝીરો ઘાત લખવું પડે ને તો જ આપણી સંખ્યા પૂરી થાય હે ને, એટલે ત્યાં પાછું ઝીરો લખી દેવાનું તમારે. કાળજી રાખજો આમ. નાઇન પછી ચાર અને ત્રણ નથી, ઝીરો ઝીરો પછી બે ત્રણ અને પછી પાછો એક ઝીરો. આ પ્રમાણે તમારે મૂળ નંબર મૂળ સંખ્યાને લખવાની રહેશે. ચાલો હવે છે હજુ આગળ સંખ્યા નથી, આગળ સંખ્યા નથી. એક્સપ્રેસ ધ ફોલોઈંગ નંબર્સ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ. આ આપણો ક્વેશ્ચન નંબર થ્રી છે. આ ક્વેશ્ચન નંબર થ્રી અને ક્વેશ્ચન નંબર ફોર છે ને એ બહુ અગત્યનો છે. આ વસ્તુ તમને આઠમા ધોરણમાં પણ કામ લાગવાની છે. અત્યારે સાતમામાં છે, આઠમામાં પણ આ જ વસ્તુ આવશે. આનાથી જરા આગળ વધીને આવશે પણ આ વસ્તુ આવવાની છે કન્ફર્મ. હવે આમાં તો એટલી બધી મોટી સંખ્યા આવે ને, મેં તમને આગળ કરાવેલું ઘાત ઘાતાંકનું જ્યારે પણ ચેપ્ટર શરૂ થતું હતું ને ત્યારે મેં શું કીધેલું ખબર છે? આ જે બહુ મોટી મોટી સંખ્યા છે ને એને ટીચર વાંચતા જ નથી આવડતું ને. એટલી બધી મોટી સંખ્યા હોય તો એકમ દશક સો હજાર દસ હજાર સુધી તો આપણે વાંચીએ, પણ બહુ મોટી સંખ્યા હોય તો આપણે વાંચી નથી શકતા. તો આપણે છે ને એને દસના ઘાતમાં ફેરવી નાખીએ છીએ તો આપણને વાંચવાનું ઇઝી પડે. કમ્પેરિઝન કોઈ બીજી સંખ્યા સાથે કરવી હોય તો પણ ઇઝી પડે, લખવું હોય તો પણ ઇઝી પડે. તો એ કેવી રીતે થતું હશે તો એને આપણે જોઈએ. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો મેં છે ને એને માટે એક તમને આગળ એ આપેલી હતી, નોંધ આપેલી હતી. કોઈ પણ મોટી સંખ્યાને એક, જો હું તમને આમાં ફરીથી બતાવું એટલે તમને યાદ આવી જાય. ટીચર અત્યારે તો અમને કંઈ યાદ નથી, તો હું તમને બતાવું. જો કોઈ પણ સંખ્યાને એક અને દસ વચ્ચેની સંખ્યા ગુણ્યા દસનો ઘાત એ સ્વરૂપમાં જો લખીએ ને તો એને સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. નહીં સમજ પડી? ફરીથી તમને કરાવું. જો બહુ મોટી સંખ્યા હોય ને તો પણ તેને એક અને દસની વચ્ચે જ ફેરવી દેવાની. એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર? પછી દસ નહીં આવે, એક અને દસની વચ્ચે. એક પોઈન્ટ ઝીરો એટલે શું એ તમને આગળ એક્ઝામ્પલ આવશે ને તેમાં ખબર પડશે. એક પોઈન્ટ ઝીરો એટલે કે બે લખવું હોય તો બે પોઈન્ટ ત્રણ લખાય, બે પોઈન્ટ ચાર લખાય, બે પોઈન્ટ આઠ લખાય, બે પોઈન્ટ નવ લખાય, બરાબર? એટલે એમ પોઈન્ટ પછી એક ઝીરો, પોઈન્ટ પછી એક જ ઝીરો લખવાનું. એક્ઝામ્પલ કરાવું ને એટલે તમને ખબર પડશે. બહુ મજાની વસ્તુ છે આ, તરત જ આવડી જશે. જુઓ, આ તો ટીચર નાની સંખ્યા છે, આવડે આવડે, પણ જ્યારે તમને પૂછ્યું હોય કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આ સંખ્યાને લખો તો પછી એવી થોડી હોશિયારી મળે કે ના તો આવડે છે હું તો નહીં લખું, એવું થોડું કહેવાય. આ તો નાની સંખ્યા તમને સમજવા માટે આપી છે. ફાઇવ નાઇન એટ ફાઇવ, અને તમારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવાની છે તો તમારે તરત જ અહીંયા શૂન્ય મૂકી દેવાનું, ફાઇવ પોઈન્ટ. કારણ કે આપણે સંખ્યાને સામા ફેરવવાની છે, સ્ટાન્ડર્ડ ફોર્મ, અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં સંખ્યાને એક અને દસની વચ્ચે લખાય. તો અહીંયા પાંચ છે તો પાંચ પોઈન્ટ લખી દેવાનું. તમે અહીંયા પોઈન્ટ નહીં કરી શકો, હું જેમ તો બોલપેનથી કરું. જો તમે અહીંયા પોઈન્ટ લખી શકો નહીં કારણ કે સંખ્યા તો પછી ઓગણસાઠ થઈ જાય, ફિફ્ટી નાઇન, તો એ રોંગ થઈ જાય. તો તમારે પોઈન્ટ ક્યાં મૂકવું પડે? અહીંયા મૂકવું પડે, ફાઇવ પોઈન્ટ. તો અહીંયા પોઈન્ટ આવ્યું તો કેટલી સંખ્યા બાકી રહી? એક બે ત્રણ. તો ત્રણ એટલે એકની પાછળ ત્રણ મીંડા લખવાના, અને એકની પાછળ ત્રણ મીંડા એટલે કે દસનો ત્રણ ઘાત. હજાર એટલે દસનો ત્રણ ઘાત, ખબર પડી? તો જુઓ, ફાઇવ પોઈન્ટ ટેન રેઝ ટુ થ્રી એ આનું સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. આવડશે? આવું તમારે આ વચ્ચેનું નથી લખવાનું, ડાયરેક્ટ આનો આન્સર જ લખવાનો છે. જો હું તમને કેટલું ઇઝી કરી આપું છું, ચોપડીમાં જે લાંબુ લાંબુ આપ્યું હોય એ તમારે એવી રીતે કરવાની જરૂર નથી. તમારે હું તમને નોટમાં બતાવું ને, નોટમાં ફોટો મૂકું ને, એ પ્રમાણે તમારે લખી દેવાનું, બરાબર? કન્ફર્મ આવડી જશે? ખુશ બધા? ઓકે ચાલો. તો તમારે આના પરથી ડાયરેક્ટ આની પર જવાનું, આ સમજાવેલું છે, બરાબર? જુઓ, મેં તમને કીધું ને કે ઓગણસાઠ કેમ નહીં લખાય, અહીંયા પોઈન્ટ કેમ નહીં લખાય. જુઓ,
आने 59.85 गुणिया 10^2 लखी शकाय, पण ते तमारुं प्रमाणभूत स्वरूप नहीं, स्टैंडर्ड फॉर्म नहीं, ध्यान रखो। परीक्षा में एवी रीते लखी ने लाइवा तो खोटू पड़से। स्टैंडर्ड फॉर्म एटले 1 અને 10 वच्चे लखेली संख्या। चलो हवे आपणे जो बहु मोटी संख्या कीधी ने टीचर, मोटी संख्या तो नहीं आवी, आवी ने आपणी गैलेक्सी एटले आकाशगंगाना केन्द्रथी सूर्यनु अंतर। टीचर आमां पण साइंस आवी गयुं। आपणे तो आंकड़ो जोवानो, भले ने जे वाक्य आवता होय ते आंकड़ो जोवानो। ओहो, 3 जोईए केटला मींडा छे, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। આપણે અહીંયા તો હવે પોઈન્ટ લખી દેવાના, તો 3.10 કેટલો ઘાત આવે, જેટલા મીંડા ગણ્યા તેટલા, 10^20 જો આવી ગયું કે નહીં, 3.0 અથવા તો 3.0 નહીં લખો ને, ખાલી 3 લખો ને તો પણ ચાલે, 3 × 10^20 છે, આવડું આવું છે ને, ઇઝી। હજુ તમે વધારે કરશો ને એટલે આવડી જશે। જુઓ હવે આપણે આને કરીએ, આપણે આ વચ્ચેનું લખવાનું નથી, આના પછી જવાબ। જો એટલું વસ્તુ રાખવાનું કે તમે પોઈન્ટ લખો છો ને, ત્યાર પછી જેટલા પણ ડિઝિટ હોય ને એને 10^10 લખી દેવાનું। જો એમાં પણ એવું આવ્યું છે, કેટલા ઝીરો છે તે ગણો ને તે 10 છે, હે ને। જુઓ 4 અહીંયા પોઈન્ટ લખી દઉં, અહીંયા પોઈન્ટ, ત્યાર પછી 10 કેટલો ઘાત, 1 2 3 4 5 6 7 8 9 10, 4.0 × 10^10। 4.0 જગ્યાએ આપણે શું લખીએ, 4 લખી દઈએ, 4 × 10^10। ઓ બીજી મોટી સંખ્યા આવી રહી, ચાર જુઓ, કંઈ નહીં, મારે તો અહીંયા જ પોઈન્ટ લખી દેવાનું, 5 પછી કેટલા આવ્યા, 9 7 6 છે તો લખવાના, હા આંકડો લખવાનો, 0 હોય તો નહીં લખવાના, આંકડો લખવાનો, 5.976। જો આ સંખ્યા 1 અને 10 વચ્ચે જ આવે છે ને, 5.976 ગુણ્યા, અહીંયાથી ગણવાની, ઘણા છે ને 6 લખાઈ જાય ને પછી અહીંયાથી લખે, એવું નથી કરવાનું તમારે, પોઈન્ટ કા મૂકો ત્યાંથી જ તમારે ગણવાની શરૂઆત કરવાની છે। 5.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 10 24 ખ્યાલ આવી ગયું છે ને મજાનું। હવે તમે બધાના મોઢા કેવા હસતા દેખાયા એટલે મને ખબર પડી ગઈ કે હવે તમને સમજ પડી છે। ચાલો જુઓ, યુરેનસનું દળ કેટલું હોય કોને ખબર, એક તો મને તો એમ પણ નહીં ખબર, કારણ કે હું તો મેથ્સ ભણાવું, મને થોડું આ ખબર, પણ વાંચતા તો આવડવું જોઈએ ને, મને તો વાંચતા પણ નથી આવડતું, તો કંઈ નહીં હું એને ફેરવી નાખું, જો હું આ તમને નહીં બતાવું અત્યારે, ગણીએ આપણે જાતે, 8.68 આટલું તો લખી દીધું, આંકડો તો લખી દીધો, 8.68 પોઈન્ટ તમે અહીંયા મૂક્યું ને, ચાલો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 8.68 × 10^25 કિલોગ્રામ ઘાત આવે, 10^25 ઘાત છે ને। ઓહો, આવું હોય ને તો આપણને બોલતા ફાવે, આવું બધું કેવી રીતે બોલીએ આપણે, અને સરખામણી પણ નહીં થાય, પૃથ્વીનું દળ અને યુરેનસનું દળ છે તે કમ્પેર કરો, કોનું વધારે ને કોનું ઓછું, તો આના પરથી કહી શકાય કે યુરેનસનું દળ વધારે છે, કારણ કે આ 10^25 છે અને આ 10^24 છે, યુરેનસનું દળ એ પૃથ્વીના દળ કરતાં વધારે છે, બરાબર। ચાલો જુઓ, હવે આ હવે તમને બરાબર આવી ગયું, એટલે જુઓ સ્વાધ્યાયમાં તો તમે ફટાફટ બોલશો, તો સંખ્યા આખી લખવી પડશે, હા 1.4335 બસ આંકડા આવે ને ત્યાં સુધી લખવાનું, જુઓ 1.4335 × 10^2, અહીંયાથી ગણવાની શરૂઆત કરવાની, કારણ કે પોઈન્ટ અહીંયા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10^12, ઓકે ફાઇન, 1.439 આંકડા બધા લખવાના, 1.439 × 10^2
1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 raised to 12. ओके जो आ बधु अंतर आप्यु छे जो एक वस्तु ध्यान रखो कि आपणे वाक्यनी साथे कोई पड़ेली नथी आपणे फक्त जे लांबी संख्या मोटी संख्या छे एने सामा फेरवीए छे स्टैंडर्ड फॉर्म में कन्वर्ट करीए छीए सूर्य अने शनि वच्चेनुं अंतर युरेनस अने शनि वच्चेनुं अंतर सूर्य अने पृथ्वी वच्चेनुं अंतर आपणे आ बधा वाक्यनी जरूर नथी हमणां हूँ तमने फक्त आ समजावुं छुं एटले ए समजी लो 1.496 आटलू तो लखी देवानुं 1.496 इंटू 10 raised to 1 2 3 4 5 6 7 8 9 10 11 10નો 11 ઘાત આવડી ગયું સમજ પડશે હવે ચાલો આ હું તમને પ્રમાણભૂત સ્વરૂપમાં કેવી રીતે લખાય એ ફરીથી કરાવી દઉં ટીચર આ તો પાછો પ્રોબ્લેમ આવ્યો શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ આ પોઈન્ટ તો અહીંયા આપેલું જ છે આપેલું છે ને તો એને આપણે ફેરવવાનું છે કારણ કે આ પ્રમાણભૂત સ્વરૂપમાં નથી આટલી બધી સંખ્યા છે 5985 આપણે તો એને 1 અને 10ની વચ્ચે મૂકી દેવાની છે તો આ તમારો પોઈન્ટ છે તે ક્યાં જાય આ પોઈન્ટ છે એ પોઈન્ટ અહીંયા લખાય નો અહીંયા લખાય નો અહીંયા લખાય યસ અહીંયા પોઈન્ટ લખાય 5 પોઈન્ટ આવી ગઈ ને 1 અને 10ની વચ્ચે 5.9853 ધ્યાન આપજો 5.9853 તો 5×10નો કેટલો ઘાત લખું અહીંયા તો કોઈ ઝીરો આપ્યા જ નથી આપ્યા નથી પણ આ તો આપ્યું છે ને 5.10નો કેટલો ઘાત આવે ખબર 1 2 3 4 દસનો 4 ઘાત જુઓ 5.9853 દસનો 3 ઘાત આવે 10નો 4 ઘાત આવશે આ રોંગ છે જોઈ લેજો હા કે 10નો 4 ઘાત આવશે પછી જુઓ 6 5 9 5 0 તમે પોઈન્ટ ક્યાં લખવાના અહીંયા લખવાના 1 2 3 4 અહીંયા આવે 10નો 4 ઘાત 6.5 9 5 × 10 raised to 4 બરાબર છે હવે અહીં આવી જાઓ પાછા અહીંયા પોઈન્ટ આવવાનું 3.43 × 10⁴ 1 2 3 4 5 6 10⁴ બરાબર છે આગળ ચોથું 7.004 તો લખવાના જ આંકડા હોય ને એ બધા લખવાના 00 હોય તો નહીં લખવાનું પણ વચ્ચે આવા 0 આવતા હોય તો એ પણ લખવાના 7.004 × 10⁴ 1 2 3 4 5 6 7 8 9 10 10 raised to 10 છે ને 7.004 × 10⁴ 10 સમજ પડી હવે આપણે નોટમાં જઈએ હવે જો આ બે વસ્તુ છે ને આ ક્વેશ્ચન નંબર 2 તો મેં તમને અરે આ આપણે કર્યું ક્વેશ્ચન નંબર 2 કર્યું હવે 3 અને 4 જો 4ની અંદર પણ આવું જ છે બધી મોટા મોટા વાક્ય આપ્યા છે આપણે વાક્યને ધ્યાનમાં લેવાના નથી મેં ક્વેશ્ચન નંબર 4 નોટની અંદર જે પ્રમાણે કર્યો છે એ જ પ્રમાણે તમારે પણ કરવાનો છે ઓકે ચાલો તો આપણે નોટમાં જઈએ ક્વેશ્ચન નંબર 3માં શું છે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે ચાલો નોટમાં બતાવું આને કાઢી નાખીએ નોટને આવવા દઈએ અહીંયા છે જ નોટ તો અને હું બંધ કરી નાખું હે ને નહીં તો ભાઈ તમે બધા જોયા કરે કરું કે નહીં કરું ના કરી જ દેવા દે ચાલો 5.1 2 3 4 5 6 7 5 × 10⁷ 7 જોયું ઓ તમે બીજો પણ જોઈ લીધો ચાલો કંઈ નહીં ખોલી જ નાખું છું કેમ ખબર મને ખબર છે કે તમે બધા ઈમાનદારીથી જ ભણવાના છો ઈમાનદારીથી ભણશો ને તો જ પરીક્ષામાં આવડશે હે ને ચાલો 7 પોઈન્ટ પહેલું પોઈન્ટ મૂકવાનું યાદ રાખવાનું
एक बे त्रण चार पांच छ दस नो छ घात आ बधी संख्या लखवानी हा लखवानी 3.1865 लखवानो 3.1865 पछी गणती वक्त पाछा लखवाना तो खरा जीरो तो गणवाना छे 1 2 3 4 5 6 7 8 9 10 रेस टू 9 बराबर 3.1865 इंटू 10 रेस टू 9 थ्री पॉइंट अँ पॉइंट मूकी दो थ्री पॉइंट आखी संख्या लखवी पड़ से 3.90878 ठीक है जीरो तब लखवा ना पड़े अरे वच्चे जीरो आता हो तो लखवा पाचड़ जीरो आता हो लखवा 3.90878 इंटू 10 रेस टू पॉइंट अँ मूकेलो ने 1 2 3 4 5 दस नो पांच घात छे ने चलो हवे पेली मगजमारी आवी पाछी आ पॉइंट ने मारे अहींयाथी खसेड़ीने क्या लई जवाना छे अहींया लई जवाना छे अहींया तो 1 2 3 4 हाँ हवे पॉइंट ने अहींया खसेड़ू छे ने एटले आनो चार घात आवशे है ने आगळ पेलू हतुं ने ते हवे मने खबर पड़ी अहींयाथी अहींया गयुं एटले 3 पॉइंट संख्या तो आखी ज लखवानी छे 90878 इंटू 10 रेस टू 4 अहींया पण आवुं ज कह्युं छे जुओ 3 पॉइंट नीचेनी संख्या में नीचे आवी जाओ 3.90878 संख्या तो आखी ज लखवानी छे अने 10 रेस टू 3 बराबर ने 1 2 3 एटले 10 रेस टू 3 नहीं समझ पड़े तो हूँ फरीथी करावीश आ बदा में जो नहीं ख्याल आए तो क्लास में हूँ तो हूँ करावानी छे ने तेम छता हूँ तमने रिविजन ज्यारे करावीश ने त्यारे पण आ वस्तु करावी दईस क्वेश्चन नंबर 4 में जाऊँ चलो थ्री पॉइंट मैं तमने कीधेलू तो एम आखा वाक्य में लिखा नहीं आखा वाक्यनी जगह शू है फक्त जे संख्या है संख्या ज लखी है और संख्या ने ज फॉर्म में फेरवी है स्टैंडर्ड फॉर्म में फेरवी है एक्सप्रेस द नंबर अपरिंग इन फॉलोइंग स्टेटमेंट इन स्टैंडर्ड फॉर्म आखा वाक्य में जे नंबर्स आप अपने स्टैंडर्ड फॉर्म में फेरवाना है तो नंबर कया है तेज मैं लिखा है क्या लखीए पॉइंट 3.84 इंटू 10^1 2 3 4 5 6 7 8 10^8 अँ आ जाओ 3.1 2 3 4 5 6 7 8 10^8 હવે જોજો અહીંયા આ બધી સંખ્યા લખવાની 1.2756 1.2756 ઇન્ટુ 10^2 1 2 3 4 5 6 7 10^7 1.4 પોઈન્ટ અહીંયા મૂકો 1 2 3 4 5 6 7 8 9 10^9 હવે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 દસ નો 11 ઘાત હે ને 1.2 બે લખવાના 1.2 લખવાનું બે ગણવાના પણ ખરા 1 2 3 4 5 6 7 8 9 10 દસનો 10 ઘાત ચાલો 3 × 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બાપરે 10 નો 20 ઘાત જોયું આવી રીતે મોટી સંખ્યાને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવી શકીએ આ તો વળી એના કરતાં મોટી આવી લે પણ લખવાનું ક્યાં સુધીની સંખ્યા 3 સુધીની સંખ્યા લખવાની 6.023 6.023 ઇન્ટુ 10^2 ગણવાના અહીંયાથી પોઈન્ટથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 દસ નો 22 ઘાત થઈ ગયો ને ચલો હવે આગળ 1.353 ઇન્ટુ 10^2 અહીંયાથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 નો 9 ઘાત અહીંયા જુઓ
1.027 લખવાના, 1.027 લખવાના અને પાછા ગણવાના અહીંયાથી, 10નો ઘાત અહીંયાથી ગણવાનો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10નો 9 ઘાત. આવડશે આવું? ચાલો, તમને આ બે પોઈન્ટ વાળી છે ને તે ઓછી છે, પણ ધ્યાન રાખજો પોઈન્ટ આપણે અહીંયાથી જ અહીંયા લખ્યા છે, એટલે જેટલા ખિસ્સા એટલા લખવાનું, અહીંયાથી અહીંયા લઈ ગયા છે. આગળ ચોપડીમાં પણ આવું કરાયેલું ને, મેં કીધેલું કે ધ્યાન આપજો ખોટું છે, પણ એ ખોટું નથી, સાચું છે. આવી રીતે આવશે, હે ને, મારી મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, આમાં નહીં સમજ પડે તો હું તમને ક્લાસમાં ફરીથી કરાવીશ. અને હવે બીજી એક વાત કહી દઉં કે અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, 13મું ચેપ્ટર, બહુ અગત્યનું ચેપ્ટર છે. આવી બધી વસ્તુ એક એક માર્કમાં પૂછાવાની છે, અને પેલા મોટા દાખલા પણ છે, ઘાતાંકના નિયમો પર આધારિત દાખલા છે, એ પણ પરીક્ષામાં પૂછાશે. હવે જે 14મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર છે, સંમિતિવાળું ચેપ્ટર છે, અને પેલું ઘન આકાર એનાવાળું ચેપ્ટર છે, તો આ બંને ચેપ્ટરના હું 12ના વિડીયો વધારે મૂકવાની છું. કારણ કે એ છે ને 3D, ત્રિપરિમાણીય વસ્તુ હોય ને, તો એમાં જોવાની મજા આવશે, તમને સમજવાની પણ મજા આવશે, જલ્દી સમજ પડી જશે. એટલે એ વસ્તુ હું તમને 12ના વિડીયો જે હોય ને એમાં વધારે સમજાવીશ, અને એ ચેપ્ટરમાંથી જેટલું જેટલું પૂછાવાનું હશે ને એ હું તમને કહી દઈશ. એટલી જ વસ્તુ તમારે વધારે અગત્યની છે ધ્યાન રાખવાનું, એ પરીક્ષામાં હું પૂછવાની છું. બધી વસ્તુ અગત્યની નથી, જે વસ્તુ તમને આગળ જતાં પણ કામ લાગવાની હોય એવી વસ્તુ પણ હું વધારે ભાર આપીશ. આ હું તમને ઘણી બધી વખત કહેતી આવી છું, ક્લાસમાં પણ કહીશ, આ તમને ઓનલાઈનમાં પણ કહી દીધું છે. ઓકે, તો અગત્યની બધી વસ્તુ અહીંયાથી પૂરી થઈ ગઈ છે, જેટલું વસ્તુ કામનું છે એ હું તમને વધારે ભાર દઈને કરાવીશ, અને બે ચેપ્ટર આપણે ઝડપથી કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, બાય બાય, બીજા વિડીયોમાં ફરી મળીશું. બાય.